जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ कौशल જોશી વાસુદેવ સ્કૂલની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના છે વિજ્ઞાનમાં 13મો ચેપ્ટર કે આપણે જેમાં આપણે શીખીએ છીએ ધ્વનિ વિશે. તેમાં આપણે આગળ વધીએ તો કે આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ. આપણે આવો અગાઉ વાત કરી હતી કે ભાઈ કોઈ પણ ધ્વનિ સાંભળવા માટે માધ્યમની જરૂર પડે છે. આપણે માધ્યમ હવા, જનરલી હવાના માધ્યમ દ્વારા આપણે સાંભળીએ છીએ. પણ સાંભળશો કેના વડે? કાન વડે. આપણું કાન છે ને સારી એવી જૈવિક રચના ધરાવે છે. તેના અંદરના ભાગ પડદો આવેલો હોય છે. પડદા ઉપર વસ્તુ પણ એટલે કંપન ઉત્પન્ન થાય. કંપન એટલે ધ્રુજારી. ધ્રુજારી ઉત્પન્ન થાય એટલે આપણે ખ્યાલ આવે કે આપણા કાન ઉપર અવાજ આવે છે, બરાબર. તેની આકૃતિ પણ આપેલી છે, તે આપણે જોઈ શકો છો. તો ચાલો કાન વિશે આપણે જોઈએ કે ભાઈ કાનની રચના કેવી હોય છે. કાનના બહારના ભાગનો આકાર ગરણી જેવો છે. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ, કેનાલ, એટલે અંદરનો જે રસ્તો છે તે કેનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે તેને કાનનો પડદો પણ કહે છે. કાનનો પડદો કેવો હોય? તો પાતળી સપાટી ધરાવતો અને ખેંચાયેલો હોય, બરાબર. તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે આપણા ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડેલ બનાવીએ. તો જો અમે એક પ્રવૃત્તિ આપેલ છે, એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો, તેના છેડાઓ કાપી નાખો, એક રબરના ફુગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધો, સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી હોર હોર બોલવાનું કહો, કઠોળના દાણાનું અવલોકન કરો. તો એ કઠોળનો દાણો છે ધ્રુજતો હશે અથવા ઠેકડા મારતો એવું આપણે લાગે, ઉપર નીચે ધ્રુજતો એવું લાગે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો ખાસ એ વસ્તુ આપણે ધ્યાનમાં રહેશું કે ધ્વનિ કાન સુધી પહોંચે એટલે કંપન ઉત્પન્ન થાય. કંપન એટલે કે ધ્રુજારી ઉત્પન્ન થાય, એ વસ્તુની આપણે નોંધ રાખશું. ચાલો આગળ. કાનનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે. ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે. રબરનું પડ ખેંચાયેલું હોય ને તેના ઉપર તમે આંગળી મારો ને એટલે ધ્રુજે, બહુ ફૂલ ટાઈટ હોય ત્યારે. કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે, ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારે આપણે ધ્વનિને સાંભળીએ છીએ. ભાઈ કાનના પડદા સુધી કોઈ અવાજ પહોંચે તેના સાથે અથડાય અને તરંગ ઉત્પન્ન થાય. અને જે તરંગ શું કરશે? ભાઈ તરંગથી મગજ સુધી પહોંચાડશે અને મગજ એને આદેશ આપશે કે ભાઈ આ વસ્તુ કહેવા માગે છે. કોઈ પણ કાર્ય થાય મગજને પહોંચી મગજ આદેશ આપે ત્યારે આપણે ખ્યાલ આવે છે. તો ભાઈ સાહેબ આપને એમ થાય કે કંપન એટલે ધ્રુજારી આવે છે, તો ધ્રુજારી કેટલા ભાગમાં આવી શકે? જે ભાગમાં ધ્રુજારી આવે છે તેને શું કહેવાય? કેટલા સમય ધ્રુજારી આવે? તેની કેપેસિટી શું? આવા બધા પ્રશ્નો આપણે ઉદ્ભવે એ સ્વાભાવિક છે. તો તેનો આપણે એક કામ કરીએ. તો એનો એક આગળનો ટોપિક આપેલો છે. શું આપ્યો છે? કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. આવા શબ્દોને આપણે ઓળખીએ, આવા શબ્દોની વ્યાખ્યા જોઈએ એટલે આપણે ખ્યાલ આવે. જે જનરલી આપણે શીખી ગયા છીએ છતાં પણ આપણે જોઈએ. આપણે શીખીએ છીએ કે કોઈ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે. આ ગતિને દોલિત ગતિ પણ કહે છે. તમે તમારા અગાઉના વર્ગોમાં દોલિત ગતિ અને તેના આવર્તકાળ વિશે શીખી ગયા હશો. આપણે ઘડિયાળ આવતી જેટલા વાગે ને એટલી વખત એનો નીચેનો કાંટો ફરે, શું કામ? એટલી વખત ધ્રુજા દોલન પામે છે. અથવા તમે સ્કેલ રાખો, સ્કેલ રાખી બેન્ચ ઉપર અને એક છેડો હવામાં રાખો અને ત્યાં પછાડો, આંગળી પછાડો, અને સ્કેલ ધ્રુજવા માંડે. તો ભાઈ અમુક સેકન્ડમાં કે અથવા અમુક મિનિટમાં એ કેટલી વખત ધ્રુજે છે એટલા દોલન પૂરા કર્યા કહેવાય. સાહેબ 20 વખત ઉપર નીચે થાય એક મિનિટમાં, તો એ 20 દોલન પૂરા કર્યા કહેવાય. રેડી? તો એ દોલનની સંખ્યા. ચાલો 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. 1 સેકન્ડમાં કેટલી વખત ઉપર નીચે થાય છે એને શું કહેવાય? દોલનની આવૃત્તિ. આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે અને તેનો સંકેત HZ. હર્ટ્ઝને કેના દ્વારા દર્શાવશું? HZ દ્વારા. જો 1 સેકન્ડ દીઠ 1 દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય છે. 1 સેકન્ડમાં 1 વખત ઉપર નીચે થાય તો 1 હર્ટ્ઝ કહેવાય. જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 વખત દોલન પૂરા કરે તો તેની આવૃત્તિ શું હશે? એટલે 1 સેકન્ડમાં 20 વખત તમારી સ્કેલ ઉપર નીચે થઈ
તો શું કહેવાય ભાઈ? તો ભાઈ આજકાલની આવૃત્તિ કેટલી છે? 20 હર્ટ્ઝ. કેટલી છે? 20 હર્ટ્ઝ. એટલે 1 સેકન્ડમાં જેટલી વખત ઉપર નીચે થાય એટલી આવૃત્તિ કહેવાય. આવૃત્તિને હર્ટ્ઝમાં દર્શાવીએ. રેડી, ચાલો આગળ. તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિને ઓળખી શકો છો. તે કેવી રીતે શક્ય બને છે? તે માટે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય. તમે ક્યારે વિચાર્યું છે કે કયા પરિબળો તેમને અલગ પાડે છે? કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. શું આપણે ધ્વનિને તેમના કંપ વિસ્તાર અને આવૃત્તિના આધારે અલગ કરી શકીએ છીએ? હા, આપણે બેન્ચમાં બેઠા હોય ને તે કે કોઈક બોલે પાછળ આપણે જોયા વગર ખબર પડી જાય છે બહારનો અવાજ હતો. આપણે અવાજ સાંભળીને શું કામ, એની કંપ વિસ્તાર અલગ છે, એની આવૃત્તિ અલગ છે, એના ગળામાં જે ધ્રુજાર ઉત્પન્ન થાય છે એક અલગ પ્રકારની ધ્રુજાર ઉત્પન્ન થાય છે. દરેકમાં ફેરફાર હોય એટલે આપણે જોયા વગર અવાજ સાંભળી ખબર પડી જાય, હા આ વ્યક્તિનો અવાજ આવો છે. અમુકનો અવાજ જાડો હોય, બોલે તો આખા ક્લાસમાં સંભળાય છે. અમુકનો અવાજ ઓછો હોય, બાજુવાળાને પણ માંડ સંભળાય. શું કામ, દરેકના કંપ વિસ્તાર ને આવૃત્તિ અલગ અલગ હોય છે. એટલા માટે તો એ કેના આધારે નક્કી થાય? તો કે એની અવાજની અથવા ધ્વનિની પ્રબળતા કેવી છે ને પીચ, એટલે તીણા પણ જાડો છે કે પાતળો અવાજ છે એના આધારે. તો તેના પણ એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. પ્રવૃત્તિ 13.11. એક ધાતુનો ગ્લાસ અને એક ટેબલ સ્પૂન લો. ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર પર અથડાવો. ક્યાં અથડાવવાનું છે? ધાતુના ગ્લાસની ધાર. હવે તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો. ચમચા બાદ ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો, વધારે જોરથી, અને ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો. જ્યારે ગ્લાસ પર તીવ્ર પ્રહાર થયો ત્યારે શું ધ્વનિ મોટો સંભળાયો? વધારે તાકાતથી થયું તો વધારે અવાજ આવ્યો. હવે ગ્લાસની ધારને સ્પર્શે તે રીતે એક થર્મોકોલનો નાનો દડો લટકાવો. ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કરો. દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ. દડાનું સ્થાનાંતર તે ગ્લાસના કંપનના કંપ વિસ્તારનું માપ છે. હવે શું કરવાનું? ભાઈ દોરીથી એક થર્મોકોલનો ટુકડો હોય ગોળ, એવો લટકાવવાનો. તમે પછી ચમચી મારશો, જેટલી વધારે ચમચી મારશો ને એટલો દડો દૂર જશે. શું કામ ભાઈ? વધારે કંપ વિસ્તાર થયો, કંપન વધારે થયું, બરાબર. ઓછી ચમચી મારશો તો જરાક જ દૂર જશે. વધુ ચમચી વધારે જોરથી કરશું તો વધુ દૂર જશે. ચાલો હવે ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો. બંને કિસ્સામાં કંપનના કંપ વિસ્તારની સરખામણી કરો. ક્યાં કિસ્સામાં કંપ વિસ્તાર વધારે છે? જેમાં વધારે જોરથી રહેશે એમાં કંપ વિસ્તાર વધારે લાગશે. રેડી, પછી નીચેનો આપેલું છે કે ભાઈ જનરલી ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સંપ્રમાણમાં હોય છે. આપણે આટલું બધું આવતું નથી, છતાં પણ આવ્યું છે તો જોઈ લઈએ, પરીક્ષામાં પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી બને. કંપ વિસ્તાર જેટલો વધારો એની પ્રબળતા ડબલ થાય. પ્રબળતા ડેસિબલ એકમમાં દર્શાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. નીચેનું કોષ્ટક જુદા જુદા ઉદ્ગમમાંથી આવતા ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ આપે છે. સામાન્ય શ્વાસ, ક્યારેક જોર જોરથી શ્વાસ લ્યો એમાં, અને સામાન્ય શ્વાસ, નોર્મલ શ્વાસ લે એમાં, બેમાં તમને ફેર દેખાશે. સામાન્ય શ્વાસમાં કેટલો અવાજ હોય છે? 10 ડેસિબલ. ગુસફુસ 5 મિનિટ સુધી 30 ડેસિબલ. ધીમે ધીમે અવાજ વાત કર, હાવો અંદર ન ખુશફુસ કરતા હોય એ. સામાન્ય વાતચીત કરતા ત્યારે 60 ડેસિબલ. વ્યસ્ત ટ્રાફિક હોય ત્યારે 70 ડેસિબલ. અને સરેરાશ ફેક્ટરી તો 80 ડેસિબલ. 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે, એટલે ઘોંઘાટ કહેવાય. 80 ડેસિબલથી અવાજ વધારે ઉત્પન્ન થાય તો તેને શું કહેશું? આપણે ઘોંઘાટ કહેશું. ભાઈ હવે ઘોંઘાટ ઉત્પન્ન થાય છે, ક્યારેક વધારે પડતો અવાજ ઘોંઘાટ કહીએ આપણે, બરાબર. ચાલો, ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જ્યારે ખાસ, હવે મારા શબ્દો ખાસ સાંભળજો, જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે. જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ નબળો એટલે કે મંદ હોય છે. કંપ વિસ્તાર વધારે તો અવાજ પણ મોટો, એટલે વધારે ધ્રુજ હોય તો અવાજ પણ મોટો, અને કંપ વિસ્તાર નબળો નાનો હોય તો અવાજ પણ નબળો નાનો અવાજ નીકળે. કોઈ બાળકના ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો. કોઈ 1-2 વર્ષનું બાળક રાડ નાખતું હોય, તમે રાડ નાખતા હોય, કમ્પેરિઝન કરો, શું ત્યાં કોઈ તફાવત છે? જો બે ધ્વનિ સમાન રીતે જોરથી બોલાયેલા હોય તેમ છતાં તેઓ કેટલીક રીતે જુદા પડે છે. ચાલો આપણે જોઈએ કેવી રીતે. ધ્વનિનું તીણાપણું તેની આવૃત્તિ નક્કી કરે છે. જો કંપનીની આવૃત્તિ વધારે હોય તો આપણે કહી શકીએ કે અવાજ તીણો છે અને તેની પીચ વધારે છે. જો કંપનની
कंपनी आवृत्ति ओछी होय तो आपणे कहीए छे के ध्वनिनो पिच ओछो छे। उदाहरण तरीके ड्रम ए ओछी आवृत्तिथी कंपन करे छे तेथी ते ओछा पिचवाळो ध्वनि उत्पन्न करे छे। ज्यारे बीजी बाजु सिसोटीनी आवृत्ति वधारे होय छे तेथी ते वधारे पिचवाळो ध्वनि उत्पन्न करे छे। जेनी आवृत्ति वधारे एनी अवाज वधारे पिचवाळो उत्पन्न थाय। पक्षी उच्च पिचवाळो ध्वनि उत्पन्न करे छे। જ્યારે સિંહની ગર્જના ઘણી વધારે પ્રબળ હોય છે ત્યારે પક્ષીઓનો ધ્વનિ દુર્બળ હોય છે। શું કામ? દરેકના કંપ વિસ્તારનો અલગ હોય છે, દરેકની પીચ તીણા પણ અલગ હોય છે। એટલા માટે આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓનો અવાજ સાંભળીએ છીએ। શું તમને તેમના અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે? તો શું તમે કહી શકો કે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વયના વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં ઓછી હોય છે? હા, કહી શકીએ। સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજની આવૃત્તિ કરતાં વધારે હોય છે। આવૃત્તિ જેમ વધારે એમ અવાજ તીણો, આવૃત્તિ જેમ વધારે એમ અવાજ તીણો, આ ખાસ મગજમાં રાખજો। હવે આટલું જોયું, પછી કાન જોયું, કાનની રચના જોઈ છે। આ દરેક વસ્તુ તમારે એક વખત વાંચી જવાની છે અને એક વખત લખી જવાની છે। દરેક ટોપિક આજે જે શીખા છે આ વિડીયોમાં, તે દરેક ટોપિક છે એ પરીક્ષા માટે આઈએમપી છે, એટલે ખાસ ધ્યાન રાખજો। નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે પૂરું કરશું આ ચેપ્ટર। હવે પછીનો ટોપિક આવશે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ, ઘોંઘાટ કોને કહેવાય, સંગીત કોને કહેવાય, ઘોંઘાટ દ્વારા પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે, ધ્વનિ દ્વારા પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે અને આને નિયંત્રણમાં રાખવાના ઉપાયો, આ આપણો આગળનો ટોપિક હશે। ત્યાં સુધી તમે આજના ટોપિકની તૈયારી કરજો અને વ્યવસ્થિત એક વખત તે ટોપિકને લખી જાજો, બરાબર, અને વ્યવસ્થિત રીતે પરીક્ષા માટે પાકો કરવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।